સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે 100 કરોડ રૂપિયા હોય ને એક ડોકડો ખોવાઈ જાય તો જ ગણતીમાં નહીં, તેમ ભગવાનનો મહિમા સમજાય, તેને કોઈ વાતની ગણતી ના રહે. ભગવાનની દયા છે આપણા બધા ઉપર, અને આપણને મોકો મળ્યો છે, તક મળી છે. કારણ કે જે સ્થાનની અંદર આપણે ઉપસ્થિત છીએ અને જેમનો આપણને સંગ થયો છે, એવા જે સંત છે એને ભગવાનનો સાક્ષાત્કાર છે. ભગવાનના મહિમાની વાત આપણે કરીએ છીએ, ભગવાનના મહિમાની વાતો સાંભળીએ છીએ, પણ એનો અનુભવ જેને થયો હોય એ વ્યક્તિ આપણને એ ભગવાનનો જે સાચો મહિમા છે એ મહિમા આપણે સમજાવી શકે, એનો આપણને કંઈક અનુભવ કરાવી શકે, પ્રતીતિ કરાવી શકે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભગવાન પાસે સૌથી વધારે સુખ છે, પણ જે લોકો ભગવાનને માનતા ના હોય એ લોકો આપણને એમ કે તમે એમ કહો છો ભગવાન પાસે સૌથી વધારે સુખ છે તો મને અનુભવ તો નથી, તમે અનુભવ કરાવો તો મને. આ લોકમાં આપણે જેમ વર્ણન કરીએ કે ભાઈ તમે આ ખોરાક લો તેના કરતા આ વધારે સ્વાદિષ્ટ છે, વધારે સારું છે, આપણે સ્વાદ લઈએ તો આપણને ખબર પડે આના કરતા વધારે છે, પણ આપણને કોઈ અનુભવ ના હોય તો ઘણા બધા ધર્મની અંદર વાત વિશ્વાસની વાત છે. એ લોકોને વિશ્વાસ છે કે મર્યા પછી આપણે ભગવાનના સ્વર્ગની અંદર જઈશું અને સ્વર્ગની અંદર સુખ છે, સ્વર્ગની અંદર ત્યાં કોઈ ઝઘડા નથી, ત્યાં કોઈ મારું ચારું નથી, કોઈ સળકપટ નથી, એટલે ત્યાં આગળ આપણને મજા આવે. અહીંયા આપણા એટલા મોટા નસીબ છે, આપણા સદભાગ્ય એટલા માટે છે કે ભગવાન સ્વામિનારાયણે ત્યાર પછી ગુણાતીત ગુરુ પરંપરા એમના યોગની અંદર જે કોઈ વ્યક્તિ આવેલા છે અને થોડી ઘણી શ્રદ્ધા રાખીને પણ એમની પાસે ગયા છે, વાતો સાંભળી છે, દર્શન કર્યા છે, તો એ લોકોને આ જગતના સુખ કરતાં કંઈ બીજા સુખનો અનુભવ થયો છે. નહીં તો કોઈ સત્સંગની અંદર આવે નહીં, ખાલી ચમત્કારની અંદર જ રહે, ચમત્કાર કરતા બહાર નીકળે જ નહીં. જો એને આધ્યાત્મિક થોડો ઘણો પણ અનુભવ ના થયો હોય તો સાધુ તો કોઈ સંજોગોમાં થાય નહીં, 60 વર્ષ પછી કદાચ થાય, પણ 18, 19, 20, 21, 22 વર્ષથી વ્યક્તિને મનમાં થાય કે મારે સાધુ થવાનું છે, કોઈ સંજોગોમાં બને નહીં, શક્ય જ નથી. તો એમના યોગની અંદર જે લોકો આવે એ લોકોના જીવનની અંદર આવા કંઈક અનુભવ ભગવાનને સ્મરણ છે, અવારનવાર છે, એ કરાવતા હોય, પણ પેલું પેલી ટેવ પડી છે. આજે ડૉક્ટરને ખબર છે કે સિગરેટ ના પીવાય, તો જેને આદત છે છોડી શકતા નથી. ડૉક્ટરને વ્યવસ્થિત પણ એ ખબર છે દારૂ ના પીવાય, સારી રીતે ખબર છે, પણ આદત છે. એટલે આદતથી પછી મનની અંદર એટલે સંઘર્ષ ચાલે, વળી ક્યારેક છોડે ક્યારેક રાખે, વળી એના જેવા પાછા મિત્રો મળી જાય, ચલ ને ભાઈ ખાલી એક શબ્દ આવે, એક ફોન આવે ને તરત પહોંચી જાય. ત્યાં સુધી પડી નથી ટેવ, ત્યાં સુધી વાંધો નથી, પણ એક વાર ટેવ પડી ગયા એટલે પ્રશ્ન આવે ને ઊભો થઈ જાય. એમ એવી રીતે અનુભવ તો મોટા પુરુષ ભગવાનને સંત આપણને એક વખતથી ઘણી બધી વખત કરાવે, ઘણી બધી વખત. પણ તમે જો આજે ઘણા બધા બહારના માણસો છે, રોહિત પેપર મિલ વાળા બાપાના દર્શન કર્યા,
જયરામભાઈના દીકરા થાય અને દશરથભાઈ પટેલ આપણું અક્ષરધામની અંદર પોતે વિઝ્યુલાઇઝર હતા એના સગામાં થાય. મુસાઈ મહારાજના દર્શન કર્યા એકદમ ધાડક થઈ ગઈ, શાંતિ થઈ ગઈ. પણ ધંધાને લીધે ટાઈમ મળે નહીં, સમય મળે નહીં, કારણ કે વેપાર પાત્રીને બેઠા હોય. જેડાના ચેરમેન હતા રાવ સાહેબ કરીને, એ પ્રમુખ સ્વામી મહારાજના દર્શન માટે આવે એટલી બધી શાંતિ થઈ ગઈ. તો એને પોતે વાત કરી દક્ષિણની અંદર, એ પોતે કાશીનાથ શંકરાચાર્ય હતા, પરમાચાર્ય એના પોતે શિષ્ય હતા અને પેલા બહુ તપસ્વી વિદ્વાન સંયમી વ્યક્તિ હતા. પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કર્યા, એને થયું કે પરમાચાર્યનું દર્શન કરતો હોઉં એવું મને લાગે છે, એટલું નહીં પણ અહીંયા આગળ મને શાંતિનો અનુભવ થાય છે. એ માંદા હતા ને પ્રમુખ સ્વામી મહારાજ, સ્પેશિયલી એમને જોવા માટે આવેલા હતા બાપા. એટલે સ્વામી એમને મળ્યા અને સ્વામી પ્રાર્થના કરી બાપા પાસે. બાપા જેવા ગોંડલ પહોંચ્યા અને એ વ્યક્તિ ધામમાં જતા રહ્યા. એમને શાંતિનો અનુભવ થયો. પણ સત્સંગ માટે સમય, સંજોગો એવા ઉત્પન્ન થાય કે સત્સંગ માટે સમય આપી શકે નહીં. ખબર પડે કે આ કંઈક જુદું છે, આ કંઈક વિશેષ છે. મુકેશ અંબાણી કદાચ ભારતની અંદર સૌથી વધારે પૈસાદાર વ્યક્તિ એ હશે. દિલ્હી અક્ષરધામ તૈયાર થયું, એમના માતુશ્રીને લઈ અને દિલ્હી અક્ષરધામ દર્શન કરવા માટે આવેલા હતા. બાબા તો અંદર હતા અને માતુશ્રી તો બહાર બેઠા હતા. અરે મુકેશભાઈ અંબાણી એ અંદર દાખલ થયા, ખાલી ઉપસ્થિતિ છે. તો ઉપસ્થિતિની અંદર એમને કઈ વાત કરી, ઉપસ્થિતિમાં એમણે આ જ વાત કરી કે મને બહુ શાંતિનો અનુભવ થયો. મારા મનમાં એમ થાય છે કે વર્ષમાં બે ત્રણ દિવસ બધા કામ મૂકી ખાલી પ્રમુખ સ્વામી મહારાજની હાજરીમાં હું બેસું, બીજું કશું નહીં. પણ વ્યવહાર છે ને, એટલો મોટો વ્યવહાર હોય, રોજ ચાલુ ચાલુ હોય, એટલે એમાંથી પછી સમય કાઢવો બહુ મુશ્કેલ. અરવિંદ મફતલાલ બહુ મોટા મિલ માલિક મુંબઈની અંદર, કંઈક પારિવારિક પ્રશ્ન એવો જબરજસ્ત મોટો પોતાની ફેમિલીમાં ઉત્પન્ન થઈ ગયો હતો, એકદમ એકદમ જ ઉદ્વિગ્ન હતા. પણ એમના એવા ભાગ્ય છે કે એક વાર વિમાનમાં જતા હતા અને પ્રમુખ સ્વામી મહારાજ એ જ વિમાનમાં, એટલું જ નહીં પ્રમુખ સ્વામી મહારાજ બેઠા હતા, મોહન સ્વામી મહારાજ બાજુમાં બેઠા હતા, અરવિંદભાઈ મફતલાલ એમની બાજુમાં બેઠા હતા, એ આઈલમાં બેઠા હતા બાપા બારી પાસે, મોહન સ્વામી મહારાજ વચ્ચે બેઠા હતા. પ્રાથમિક પરિચય થયો અને પેલા એકદમ બાજુમાં જ હતા. મોહન સ્વામી મહારાજે તો બધી વાતચીત શરૂ કરી, એમને કઈ આ અરવિંદભાઈ શેઠે પોતાના ઘરની કઈ વાત કરી નથી, પણ મોહન સ્વામી મહારાજ ભગવાનને સંભાળીને કથા વાર્તા કંઈક કરી તો એ પારિવારિક પ્રશ્નો છે એને લગતી કેટલીક વાતો હતી, એટલે એમને બહુ ગમી. અને પછી એક વખત એમણે ત્યાં વિનંતી કરી, એટલે વિનંતી એમણે એવી કરી કે મારે પ્રમુખ સ્વામી મહારાજની હાજરીની અંદર ખાલી બેસવું છે, મને બેસવા મળે? તો કહ્યું તમે આવજો, વાંધો નહીં. મુંબઈમાં દાદરમાં આપણું મંદિર તમે જો સ્થાન જોયું હોય કેટલી ગળગી, હવે આ શેઠિયાઓ રહેતા હોય દક્ષિણ મુંબઈમાં રહેતા હોય અહીંયા આવે, પેલા મોટા મોટો પ્રશ્ન ઉત્પન્ન થાય મારી ગાડી પાર્ક ક્યાં કરું, પાર્ક કરવાનો પ્રશ્ન આવે અને આ બધી ધમાલ અવાજ એ બધામાં આવવાનું મન પણ ન થાય. પણ એ આવ્યા ને આપણું પાંચ માળનું મકાન બેઝમેન્ટ ગણું અને ઉપરના પેલા હોલના બે માળ ગણું, એટલે સાત આઠ માળ આમ થાય, આમ પાંચ માળ, લિફ્ટની અંદર તમે જોવા જાવ તો પાંચ માળ. ત્યાં આવ્યા ખબર પડ્યા તો અરવિંદ મફતલાલ પોતે આવ્યા છે, એના માણસને લઈને આવ્યા. તો લિફ્ટમાં બેસીને ખબર પડી કે પાંચમા માળે પ્રમુખ સ્વામી મહારાજ છે, તો પ્રમુખ સ્વામી મહારાજને દર્શન કરવા માટે સાથે કોઈ સંત હશે, એમને ત્યાં એસ્કોર્ટ કરી અને ઉપર છે ઉપર સુધી અમે લઈ આવ્યા. એ ત્યાં આવ્યા અને પહેલાં તો મોહન સ્વામી મહારાજ બાપાનો જે રૂમ હતો એની બહાર આપણે ત્યાં ભોજન કક્ષ ના કહેવાય પણ નાના હોલ જેવું છે અને એની પાસે સંગીતના બે ત્રણ રૂમ છે, એમાંથી એક રૂમની અંદર ત્યાં આગળ કાચવાળા રૂમ અને એમાં બેઠા હતા. મોહન સ્વામી મહારાજ સાથે બેઠા, બાપા તૈયાર થાય પત્રલેખનમાંથી પૂરું થાય અને પછી સ્વામી બોલાવે અને વાતચીત કરે અથવા તો સ્વામી પોતાનું કામ કરે ને પોતે બેસી રહે. પછી એ અંદર ગયા, બાપા તો પોતાના કામમાં વ્યસ્ત હતા, એમને કંઈ વાત કરવાની હતી, ખાલી બેઠા જ રહ્યા અડધો કલાક પોણો કલાક. એમ સામે તો કંઈક પત્ર લેખન કે કંઈક વાંચન બધું કરતા હતા. એટલી શાંતિ થઈ, એ શાંતિથી ને પોતે નીકળી ગયા, શાંતિથી જતા રહ્યા.
છઠ્ઠી દેહે ત્યારે ભગવાન આપણા સુખનું વર્ણન કરીએ કે ભગવાનનું સુખ આ પ્રકારનું, ભગવાનનું સુખ આ પ્રકારનું, ભગવાનનું સુખ આ પ્રકારનું, તો અહીંયા આગળ એવી એક તક છે, અહીંયા આગળ એવો એક મોકો છે કે જેને કરીને જો આપણે આ સત્પુરુષની સાથે બને એટલો સંબંધ વધારે રાખીએ તો આપણા જીવનની અંદર રોજ બરોજ આપણા જીવનમાં આપણને આ સુખનો અનુભવ થાય. અને એ જેવું થવા લાગે ને તો બીજી વાતની ગણતી આપણને ના આવે. સવારના પોરમાં ઉઠી અને આપણે બધા અહીંયા આગળ બેઠા છીએ ને, તો બધા મોટા ભાગના કદાચ કોઈક હશે રડ્યા ખડ્યા, પણ બધા પોતે પૂજા તો કરે જ છે. તો પૂજાની અંદર તો ડાયરેક્ટ આપણે એનું સંબંધ કરી શકીએ, સંબંધ રાખી શકીએ. આજે વાલસાઈ મહારાજ છે કે બાપા છે, બંનેના સુખનો અનુભવ થયો, બંનેનો વિચાર એકદમ સંકલ્પ રહિત પૂજા કરવા માટે પ્રયત્ન કરો. સંકલ્પો આપણને થયા કરે તો એટલું બધું સુખ ના આવે, પણ સંકલ્પ રહિત પ્રયત્ન કરો. જેવી હાથમાં માળા પકડી એક પછી એક, આપણે જેમ અત્યારે તમે અહીંયા બેઠા છો, ખાલી એક શબ્દ હું બોલું તો તરત જ તમે એના વિચારની તમને દ્રશ્ય આવી જાય. હું કહું તમારું ઘર, તમારામાંથી મેં બધાના ઘર તો જોયા નથી, તો તમે તો તમારું ઘર જોયું છે. તમારામાંથી કેટલાકના ઘર મેં પધરામણી કરી, તો મને ખબર છે. હું બોલું કે આમનું ઘર, આમનું ઘર, આમનું ઘર, તો મને દેખાય છે. તો તમે તો રાત દિવસે ઘરની અંદર હો તો તમને દેખાય. એવી રીતે બાપાને આપણે યાદ કરીએ. અરે સ્વામી આગળ આવ્યા હોય તમે એક 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 ભલે મણકો એક એક ફેરવો વાંધો નથી, 25 માળા ન થાય તો વાંધો નથી, એ સંબંધ અને એ અનુભવ આપણને થાય અને આપણને તો ઓહો આ તો પ્રત્યક્ષ છે, આ કઈ પરોક્ષ નથી અને આમાં કોઈ ભેદભાવ નથી. પૈસાદાર હોય ને વધારે આવે, ગરીબ ને ઓછું આવે, ના. પૈસાદાર હોય, ગરીબ હોય, બાળક હોય, કિશોર હોય, યુવાન હોય, ગમે તે હોય, એ દરેક વ્યક્તિને ભગવાનને સંતો દયાળુ છે, કૃપાળુ છે, અને એની તો એટલી બધી મોટી દ્રષ્ટિ છે, એની એની દ્રષ્ટિમાં કોઈ ભેદભાવ જ નથી. આપણે શાંતિથી કરી. આદર્શ કોણ છે? પ્રભુસાહી મહારાજ, મોહનસાહી મહારાજ જો કેવી રીતે પૂજા કરે છે. તમે તો બધા જોઈ છે ક્યારે ફેરફાર થાય છે પૂજાની અંદર, કેમ ન થતું? મન સ્થિર છે તો જ બને. તો મન સ્થિર ના હોય ને તો પૂજામાં ફેરફાર પડ્યા વગર રહે છે. આપણી સામે છે. અરે સામે છે એટલે આ કઈ થોડી જંગલમાં રહે છે કે ગુફાની અંદર રહે છે. ત્યાં આગળ આપણને કોઈ પ્રકારનો ગડબડાટ ન હોય અને આપણે શાંતિથી ચિંતન કરી શકીએ. આપણે તો એ સ્થાન ગોતવાનું કે ના નથી, ઘરની અંદર, ઘરમાં એવું સ્થાન ગોતી કાઢવાનું, પણ એ તો પ્રશ્નની વચ્ચે છે. એ જેવા પૂજામાંથી બહાર નીકળે અને એના પત્ર લેખનનો કાર્યક્રમ શરૂ થાય, પ્રશ્ન સિવાય કરી કે નહીં, અને એમાંથી એકાદ પ્રશ્ન પણ જો આપણા જીવનની અંદર આવે ને આપણે ડિસ્ટર્બ થઈ જાય, એટલા વિચિત્ર પ્રશ્ન તમે પ્રશ્નોનો જવાબ જ ના આપી શકો. અરે પ્રશ્ન એવા, આ આ રીતનો જવાબ આપો તોય પ્રશ્ન થાય, આ રીતનો જવાબ આપો તોય પ્રશ્ન થાય, કારણ કે એટલા બધા શરીરના પ્રશ્ન, પરિવારના પ્રશ્ન, આર્થિક પ્રશ્ન, સરકારી દરબારી પ્રશ્ન, ધંધાના પ્રશ્ન, લગ્નના પ્રશ્ન, તમે જુઓ 2 હજ પ્રશ્ન ચાલુ ચાલુ હોય. હવે એમાં નિર્ણય કરવાનો, નિર્ણય કરી જવાબ આપવાનો, એમાં અસ્થિર થાય. એટલે કેટલા થજ નસીબ છે આપણે જો વિચાર કરીએ. એ જો મહિમા આપણને એક દિવસમાં સાંભળીએ ખરા આપણે, પણ અંદર ના ઉતરે અને આપણે સ્વીકાર પણ કરી, પણ અંદર ઉતારવા માટે એ મનન ને નિધિધ્યાસન જરૂરી છે, તો જ થાય. આ રસ્તો છે, એનો કોઈ બાયપાસ નથી. એટલા માટે આપણે નિયમિત કથાવાર્તાની જે વાતો કરી છે એનું કારણ આ છે. અરે જેમ જેમ આપણને મોટો સમજાય, ઓહો મનસાઈ મહારાજ એક શબ્દ બોલ્યા, અલંકુટી બ્રહ્માંડનો રાજા હોય પણ એને આ સત્સંગ મળ્યો ના હોય તો જીવન અલેખે. આ એક શબ્દ, અલંકુટી બ્રહ્માંડનો રાજા, એને આ સત્સંગ એટલે આવા સત્પુરુષ ન મળ્યો, જીવન અલેખે છે સત્સંગ ન કરે તો. તો અલંકુટી બ્રહ્માંડના રાજા કરતા વિચાર કરે તો આપણે મોટા થયા આ રીતે સંબંધે કર્યું. અને મોટો જેમ જેમ સમજાતી જાય ને એમ આચરણ આવે. હવે શરૂઆતમાં અમને દીક્ષા હતી ને, 1973 ની સાલમાં દીક્ષા હતી અમદાવાદમાં.
અને તે વખતે કળશ મહોત્સવ હતો અને અમારી દીક્ષાવિધિ હતી. ક્યાં હતી? એ મંદિરનો જે ચોક, અત્યારે તમે અમદાવાદ મંદિરમાં દર્શન કરવા માટે જાઓ, ડાબી બાજુ પેલો ઓટો છે છત્રી, હવે એ તો અત્યારે મોટું થઈ ગયું, જમીન તો આપણી પાસે હતી પણ નહીં, પણ એ જેવા પગથિયા એ બાજુના કોર્નરની અંદર એટલા ભાગની અંદર મંડપ કરી અને અમને દીક્ષા આપી. અને દીક્ષાની સભા ક્યાં હતી? પોલીસ કમિશનરની કચેરી, એની ગલ્લી જે પડે છે એની ગલ્લીની બાજુમાં ત્યાં આગળ કેન્દ્રીય વિદ્યાલય છે, સેન્ટ્રલ સ્કૂલ. એ સેન્ટ્રલ સ્કૂલના પ્રાંગણની અંદર અમને આ સભા હતી અને બધા સંતો 53 ને 56 ને દીક્ષા હતી અને બધા હરિભક્તો બેઠા હતા. પછી રામહર્ષ મહારાજ અને પેલા જગન્નાથ મંદિરના મહંત અને પછી પેલા આપણા ગીતા મંદિર છે તેના પણ મહામંડલેશ્વર એ બધા આવેલા હતા. અને એ દ્રશ્ય અમે જે જોયું, અમે તો પાછળમાં હતા, આ હરિભક્તો છે, અમે ઓ આટલા બધા હરિભક્તો, કેટલો સત્સંગ વધી ગયો, ઓ હો એવું લાગ્યું અમને. પછી કઈક 10-11 વર્ષ થયા છે ને, 10-15 વર્ષ અમે ત્યાં હતા. એક વખત કેન્દ્રીય વિદ્યાલયમાં આમ સ્મૃતિ માટે ગયા કે ચલો જોઈએ તો ખરા કે આપણે પ્રાંગણમાં દીક્ષા હતી. અમે ગયા ને અને તો આટલું નાનું ગ્રાઉન્ડ, આટલું નાનું હતા, આવું કેવી દ્રષ્ટિ હતી. બીજું હું તમને દ્રષ્ટાંત આપું, આ બહુ નાના હતા અને હજી તો સાધુ થયા નતા એટલે સ્કૂલમાં ભણતો હતો. તે વખતે કંઈક ગુજરાતની યાત્રાએ નીકળ્યા હતા, એમાં જૂનાગઢ ગયેલા. તો જૂનાગઢમાં અડીકડી વાવ ને નવઘણ ખૂવો, મારી 9-1 વર્ષની ઉંમર હશે અને અડીકડી વાવ છે ને, તો શું વાવની આ સાઈઝ, આટલી મોટી વાવ જિંદગીમાં જોઈ નથી. પછી બાપાની સાથે પંચતીર્થી હતી અને પંચતીર્થી પછી હાવડી વાવ, આટલો જ રસ્તો છે, આના કરતાં કશું વધારે છે જ નહીં. તો પર્સપેક્ટિવ બદલાયું. સત્સંગમાં આવ્યા તો સત્સંગની અંદર આપણે અમદાવાદ મંદિરમાં જે સભા થઈ, પછી આપણા મહારાજનો દ્વિશતાબ્દી મહોત્સવ થયો 200 એકરની અંદર, આપણ જો પછી તમે જો અહીંયા રહેવાનું થયું, અક્ષરધામને બહુ મોટું લાગતું હતું, પરિક્રમા અક્ષરધામ એ આટલું મોટું સ્થાન, આટલી મોટી જગા. અમદાવાદ મંદિરમાં રહેતા હતા, અમદાવાદ મંદિરમાંથી આવ્યું. હવે જો કેવું થયું, 1996ની સાલમાં અમે લંડન ગયા અને 95માં લંડનમાં પ્રતિષ્ઠા થયેલી. એ લંડનમાં પ્રતિષ્ઠા હતી, લંડન હું તો તે વખતે પ્રતિષ્ઠામાં ગયો નહોતો, પણ લંડનથી પેલા કટિંગ્સ આવ્યા ને છાપાના અને મેગેઝિનના, ઇન્ડિપેન્ડન્ટ મેગેઝિન, એમાં જે લખાણ, છાપામાં લખાણ, તો હું સંતોની સભામાં રોજ ઇંગ્લિશમાં હોય તેનું વાંચન કરી, અનુવાદ કરી, એટલી બધી મેં વાત કરી હતી લોકો. તો આ લંડન મંદિર મંદિર બનાવ્યું છે અને ખરેખર અદભુત, એ તો ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડથી 3 વખત એવું ના કોઈ શંકાનું સ્થાન નથી. પણ આપણે રહેતા હતા અક્ષરધામમાં. હવે 96 સાલમાં હું ગયો ને પહેલી વખત દર્શન કરતો, બોલો આટલું બહુ નાનું મંદિર લાગે છે. પણ જો હું શાહીબાગથી ગયો હોત તો મને એ મંદિર મોટું લાગે છે, પણ હું અહીંથી ગયો ને તો મંદિર તો નાનું લાગે. પણ પહેલાં તો હું સાચું તમને કહું, મેં પહેલી નજરે કરીને મને એટલી બધી છાપ ન પડી બહારથી, જે બધા પેલા અંગ્રેજ લોકો બહારના લોકો એ બધા ત્યાં આગળ આવે ને પહેલી દ્રષ્ટિએ દીવાના થઈ ગયા, જે ગાંડા થઈ ગયા. હું સારું, આ મને કેમ થતું નથી અને આવું કેમ છે? પણ પછી 5-7 દિવસ રોકાવાનું થયું ને અને એની જે બધી ઇન્ટ્રિકસી કાર્વિંગ, એના સીલિંગ એ જોવા લાગ્યો, હવેલી હાડું ગજબ છે, આ કંઈ જુદું લાગે છે. વાત તો એની હતી, પેલું જોયું હતું પણ એ આ જોયું હતું તો મોટપની દ્રષ્ટિ બરોબર, ક્વોલિટીની દ્રષ્ટિએ તો આ કાર્વિંગ પહેલી વખત આપણી સંસ્થામાં સારામાં સારું કાર્વિંગ એ થયેલું. ત્યાર પછી બધું વધ્યું, ઘણું બધું વધ્યું, પણ એ વખતની વાત કરું તો દ્રષ્ટિ બદલાય. આ ગુણાતાન સ્વામી કહે છે કે જો આપણને મોટપ સમજાય તેના કરતાં જે સ્થૂળ દ્રષ્ટિએ ઉતરતું હોય એ ગણતરીમાં ના આવે. હવે મેં તમને એ વાત કરી, આત્મસ્વરૂપ સ્વામી ક્યાં હતા?
અમદાવાદ મંદિરમાં. હું અહીંયા આવી ગયો હતો. આત્મસ્વરૂપ સ્વામી અમદાવાદ મંદિરથી મુકાયા લંડન 1995 સાલમાં. એ 75માં આવ્યા, ત્યાં આગળ પોતે 20 વર્ષ રહ્યા, અને વચ્ચે વચ્ચે બરોબર કામ માટે જવાનું બધું કરવાનું, પણ સ્થાન એ લંડનમાં રોકાયા. લંડનમાં 10 વર્ષ રોકાયા, જમાવટ કરી, બધા મોટા મોટા માણસો જેને યોગ કરાવ્યો, સત્સંગનો વિકાસ વિસ્તાર થયો, આ બધું એમણે કર્યું આત્મસ્વરૂપ સ્વામી. પછી 2005માં બાપાએ એમને મોક્યા ક્યાં આગળ, દિલ્હી અક્ષરધામ. હવે લંડન, લંડનથી સીધું દિલ્હી અક્ષરધામ 100 એકરમાં, 108 એકર. એ વખતે અખિલ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સૌથી મોટા મોટું મંદિર, આખા વિશ્વનું ધ લાર્જેસ્ટ કોમ્પ્રિહેન્સિવ હિન્દુ મંદિર ઓફ ધ હોલ વર્લ્ડ, આખા દુનિયાનું. આપણે બધા પાસાઓ જેમાં સમાવેશ કરીએ એવું કોઈ હિન્દુ મંદિર હોય તો વિશ્વની અંદર સૌથી મોટા મોટું દિલ્હીનું મંદિર, આજે પણ એ જ મંદિર છે. 10-11 વર્ષ આત્મસ્વરૂપ સ્વામી ત્યારે, વચ્ચે અહીંયા દેશમાં આવવાનું થાય ને, અમદાવાદ આવવાનું થાય, પછી આત્મસ્વરૂપ સ્વામી ત્યાં વિચરણ કરવાના હોય, કથાવાર્તા કરવાના, અહીંયા આવેલા. પછી અક્ષરધામ આવ્યા. મારી પાસે મને કહું બહુ નાનું છે, મેં બધું સ્વામી તમે દિલ્હીથી આવો છો, તમે જો લંડનથી આવો ને તો તમને આમાં નો વાંધો ના આવે. 20માં અમેરિકામાં તૈયાર થશે, અને અમેરિકામાં 267 એકરમાં છે, એમાંથી 40% આપણે વેટલેન્ડ છે. વેટલેન્ડ એટલે પાણી છે ને જમીનની એકદમ નજીકની અંદર છે, એટલે ત્યાં તમે કોઈ બાંધકામ ના કરી શકો, પાર્કિંગ કરી શકાય, લેન્ડસ્કેપ કરી શકાય, એ બધું આપણે તમે કરી શકાય. પણ તોય તમે ગણતરી કરો, 267માં તમારે કંઈક 167 કે 80 એકર જેટલું તો એ તો થાય. આ થશે પણ બહુ ઊંચું થશે, દિલ્હી અક્ષરધામ કરતાં ઊંચું થશે, અને મંદિર સ્ટાઇલનું થશે. હવે ત્યાં આગળ જેટલા સંતો રહેતા હોય અને ત્યાં આજે ભક્તો જે દર્શન કરવા માટે આવતા હોય, પછી એમને અક્ષરધામ આપણું કેવું લાગે, મગનિયું લાગે, એનું બચ્ચું લાગે, વળી પાછું ત્યાં જાય થોડોક મોટો હાથી થયો થયો એવું લાગે, અને એવું મોટું લાગે ને, દ્રષ્ટિ બદલાઈ ગઈ. તો દ્રષ્ટિ બદલાઈ ગઈ એવી રીતે આ સંતના સમાગમથી આપણને જેમ જેમ ભગવાનનો મહિમા સમજાતો જાય, આપણને કોઈનો ભાર ના રહે, આપણે કોઈનો તિરસ્કાર ના કરીએ. કીડી જેટલા જીવને પણ દુખાવવાની ના છે, પણ ભાર ના પડે, આપણું મન ખેંચાય નહીં, આપણા મનમાં એના સંકલ્પ વિકલ્પ ના થાય. બધું ખાવાનું, લાભ કમાતા હોય કરોડ થાય, કરોડના અબજ થાય, ભાર ન પડે, પૈસાનો ભાર ન પડે, કોઈ સત્તાનો ભાર ન પડે. વેલકમ ટુ ઓલ, બધાને પ્રેમથી કેટલું વેલકમ, આપણે પગે લાગે સ્ટેજ ઉપર સાથે બેસાડવાના, હાર ચોરા કરવાના, પ્રસાદના પડીકાઓ આપવાના, મહારાજની આજ્ઞા છે, આપણે બધું જ, કોઈનો પણ અનાદર નહીં. પણ દિલમાં તમને એમ થાય કે મને કોણ મળ્યું છે? આ ધીરે ધીરે કરતા આ હું ધારો કે વાત કરું તો મને બધી વાત સમજાઈ ગઈ છે એવું નથી, આ તો પાર વગરનું છે. પણ જેટલું આપણને સમજાતું જાય સમજાતું જાય, ધીરે ધીરે કરતા કરતા ભગવાન આપણા જીવનની અંદર પ્રધાન બને, એનો કોઈનો ભાર ન રહે, કઈ કરતા ભાર ન રહે. અલગ અલગ રીતે ભાર પડે છે ને, અલગ અલગ રીતે ભાર પડે. હવે દેવતાઓનો પણ ભાર પડે. નિષ્કુળાનંદ સ્વામીને મહારાજનો યોગ થયો તો નિષ્કુળાનંદ સ્વામી શું કહે છે, ભાગ્ય જાગ્યારે આજ જાણવા, કોટી થયા કલ્યાણ, કોટી થયા કલ્યાણ, ઉધારો ના રહ્યો એ હનો, પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ, પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ, ભાગ્ય જાગ્યારે આજ જાણવા. બીજી કરી જો, અનાથપણાનું મેણું સદા થયા સનાથ, સદા થયા સનાથ, ડર ન રહ્યો બીજા દેવનો, ગ્રયો હરિયે હાથ, ગ્રયો
हरिए हार भाग जागरे आज जाणवा। અનાથપણાનું મેણું, આપણે અનાથ નથી, પતિ મરી જાય, પત્ની મરી જાય, અનાથ નથી, માતા પિતા મરી જાય, અનાથ નથી, અનાથપણાનું મેણું ઉતર્યું. શા માટે ઉતરી ગયું? સાક્ષાત ભગવાન કે આપણા નાથ બન્યા છે, સદા થયા સનાથ. ડર ન રહ્યો બીજા દેવનો, કોઈ દેવનો ડર ન રહ્યો. લોકો ડરાવતા ને, કઈ સિદ્ધિ ગ્રહણ કરી હોય, દેવી દેવતાઓને વશ કર્યા હોય, લોકોને હેરાન કરતા, એની પાસે પૈસા પડાવતા હોય. આ ફીડબેક બધાને હેરાન કરતો હતો. તો ભગવાનની મોટાઈ સમજાય, શ્રીજી મહારાજ વેંકટ વડી રૂપે ત્યાં આગળ ગયા. શ્રીજી મહારાજે પોતાની મોટા બીજી રીતે સમજાવ્યું. એ કે તારે બાળ હોય તો મને બાળ, ચાલ. નાના હતા મહારાજ, 15 વર્ષ, 14 વર્ષ, 15 વર્ષની ઉંમર, આવ તારા મંત્રના દાણા નાખ મારા પર, ચાલ. નીલકંઠ વણી પર નાખ્યા, કઈ થયું નહીં. મોટા સમજાવી, પેલા માણસો ગભરાતા હતા, બંધ થઈ ગયા. દેવી વાળો મગનીરામ બધાને હેરાન કરતો હતો. ગોસાઈને દાઢી ખેંચી અને કીધું, મારી પાસે તું આગો પાછો થાય, તારામાં પહોંચ હોય, તાકાત હોય ને, જા સ્વામિનારાયણ પાસે, તારું હમણાં બધું ઉતારી કાઢશે. શ્રીજી મહારાજ પાસે આ ઠંડે કલેજે બેઠા હતા મહારાજ, ભરો મનસો ઠંડે કલેજે બેઠા હતા, એને કોઈ ચિંતા હતી જ નહીં. અરે કેવા થઈ ગયા? એ કે દટન છો, પટન કરું મહારાજ, કે તારે જે કરવું એ કર, જા. તને ભૂખ લાગી છે, ખાવાનું આપી દે. હવે આવા માણસો, અભિમાની માણસો, પહેલા હું ભિખારી છું, તો મને ખાવાનું મળતું નથી, ભૂખ લાગી છે, આપી દઉં ખાવાનું, લે જા. ભડક્યો બરોબરનો, કંઈ થયું નહીં. દેવી આવ્યા, દેવી કે સાક્ષાત ભગવાન, તે માથાકૂટ મૂકી દે, તું આ શું કરી રહ્યો? હવે એને તો થાય, તો જો ભગવાનના જે ભક્તો હતો, મેં કીધું તિરસ્કાર કર્યો, પણ એ ડર નથી. પ્રેમજી સુતાર વાણમાં બેસીને ભાવનગરથી નીકળ્યા, જવું તું સુરત, અને રસ્તામાં તાંત્રિક આવ્યો ડરાવવા માટે, મંત્રેલા દાણા ને ધુમાડો નીકળે, પેસેન્જરો ગગડાય. આ તો સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, તો તારે કેટલા દાણા નાખ, અડદના નાખ, મધના નાખ, તને જે સૂજે નાખ. અરે સ્વામિનારાયણ, સ્વામિનારાયણ કરું, કશું થયું નહીં. તે પેલો ભૂવો મૂંઝાયો, ભુવન શું મળું, આને મારા કરતા મોટા ભૂવા મળ્યા લાગે. તો કે આ ખરેખર મળ્યા છે, આવું તો આવી ગયા. અરે ધર્મશાળા, પછી ધર્મશાળામાંથી સ્વામિનારાયણ ભગવાનની વાત કરી, ગઢડા લઈ ગયા, એ સાધુ બની ગયા, ભૂવો સાધુ બન્યો, શૂન્ય પિતાનંદ સ્વામી. ઘર ના રહ્યો બીજા કોઈ દેવનો, એનો બહાર ના રહે. તમે બધા ભણેલા છો, મોટાભાગના બધા ભણેલા છે, એને એનો ડર ના, ઘરમાં ભણેલા ના હોય બૈરાઓ, એને આ બધો વહેમ કરી જાય. પણ ભણેલા છે ને, એને બીજું આવે વાસ્તુ, સાનું વરખત નથી આવતી. આ દરવાજો કઈ દિશામાં છે? જ્યોતિષ ગ્રહ નડે એનો ડર ન લાગે. કરતા હરતા એક જ છે, એક જ વ્યક્તિ કરતા હરતા છે. આપણે એવું નથી કહેતા જ્યોતિષ ખોટું છે, જ્યોતિષ સાચું, ના નથી. પણ આ નિયંતા ભગવાન છે, ગ્રહોના કંટ્રોલર ભગવાન છે. વાસ્તુનું પણ આપણે ખંડન કરતા નથી, એના પણ કંટ્રોલર ભગવાન છે. ડર ન લાગે. અને બીજો કોઈ બહાર પડે નહીં, આલોકની કોઈ આવડતનો, આલોકની કોઈ બુદ્ધિનો, જેટલું એમાંથી ગ્રહણ કરીને સત્સંગના ઉપયોગમાં એટલું ગ્રહણ કરી લેવાનું. બાકી એને કરીને આપણને સુખ થઈ જાય, શાંતિ થઈ જાય, આનંદ થઈ જાય, કલ્યાણ થઈ જાય, મોક્ષ થઈ જાય, ત્રિકાળની અંદર મનાય નહીં. એ આ સમજાવે છે કે જેને ભગવાનની મોટા પંથરમાં સમજાણી હોય ને, કોઈ વાતની ગણતી રહે, કોઈ વાતની ગણતી ના રહે. હવે આ આપણે પ્રાપ્તિનો વિચાર થોડો થોડો અવારનવાર કરતા રહ્યો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ગુણાતીતં ગુરું પ્રાપ્ય બ્રહ્મરૂપં વિભાગ્યદાસ.